નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો શર્મા કે હાલના મુખ્ય સમાચાર પર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે 23 બારડોલી લોકસભા બેઠકમાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહી સુરત અને તાપી જિલ્લાના 400 જેટલા શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું લોકસભાના ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની 26 બેઠકો પર પ્રદેશ ભાજપ દ્વારા સંમેલનોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે આવા જ એક સંમેલનનું આયોજન કરાયું હતું 23 બારડોલી લોકસભા ગણાતી બેઠક ઉપર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજય સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી સંમેલનની શરૂઆત થતાં જ મુખ્યમંત્રીએ સંબોધન સારું કર્યું અને દરમિયાન રૂપાણીએ પરિવારવાદનો રાગ આલાપી 55 વર્ષ કોંગ્રેસે દેશને લૂંટ્યો હોવાનું જણાવ્યું હતું દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ કાર્યકર્તાઓ સમક્ષ રાષ્ટ્રીય મુદ્દા પર વધારે ભાર મૂકતા જોવા મળ્યા અને તાજેતરમાં મોદી વિરોધી બનેલ મહાગઠબંધન મામલે પણ આકરા શબ્દોમાં કંઈક આવી ટીકા કરી હતી એક સમયે લોકસભાની ચૂંટણીના મંડાણ થવાના હતા તે જ સમયે પુલવામા આતંકવાદી હુમલાની ઘટના બની જેથી આજના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામોની ચર્ચા નહિવત કરી કાશ્મીરનો રાગ આલાપ્યો હતો અને મુસ્લિમ માટે અંકે કરવા તોફાનો કરાવી સત્તા હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું બારડોલી ખાતે યોજાયેલ ભાજપના સંમેલનમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઈશ્વર પરમાર સહિતના નેતાઓ જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા બારડોલી લોકસભા અંતર્ગત સુરત અને તાપી જિલ્લાના 400 જેટલા શક્તિ કેન્દ્રના કાર્યકરો હાજર રહ્યા અને આવનાર દિવસોમાં બારડોલી બેઠક માટે જૂથવાદ બાજુએ મૂકી પક્ષ માટે કામ કરવા હાકલ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ બારડોલી